કે ગાંધીનગરની કે જ્યાં ફરી એક વખત એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી. ગાંધીનગર મનપાએ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરી. સરકારી જમીનો પરથી ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી કરવામાં આવી. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ 2000 જેટલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળી. ગાંધીનગર મનપાએ ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સરકારી જમીનો પરથી ગેરકાયદે હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ 2000 જેટલા હોર્ડિંગ્સ દૂર કરાયા. એબીપી અસ્મિતાના અહેવાલ બાદ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ ગેરકાયદેસર બેનરો હટાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી છે. જે પ્રકારે ગાંધીનગર શહેરમાં આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર જે બેનરો અને પોલ ઊભા કરવામાં આવ્યા હતા સરકારી જમીનમાં, તેને હાલ દૂર કરવાની કામગીરી જે છે તે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા હોર્ડિંગો ક્યાંક કોઈનો જીવ ના લે એને લઈને પ્રી મોન્સૂન કામગીરી સાથે આ કામગીરી જે છે તે હાલ કરવામાં આવી રહી છે. સવારથી આ કામગીરી ચાલી રહી છે. આ હોર્ડિંગો છે તેને ઉતારીને એક ટ્રેક્ટરમાં ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. જોકે આ બેનરો લગાવનાર સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે તે માટે હજુ પણ કોઈ નીતિ નથી બની જેને લઈને તેમની સામે કાર્યવાહી કરાય, પરંતુ કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. કામગીરી શરૂ કરવામાં આવી છે બેનરો હટાવવાની. કેટલા પ્રકાર કેટલા બેનરો અત્યાર સુધી હટાવવામાં આવ્યા છે અને આજ સવારથી અત્યાર સુધી કેટલી કામગીરી? હાલ ગાંધીનગર મહાનગરપાલિકામાં એસ્ટેટ તથા જનસંપર્ક વિભાગ દ્વારા ટોટલ 2500 જેટલા પોસ્ટર હોર્ડિંગ્સ, જે ઇલેક્ટ્રિક પોલ, જાહેર રસ્તાને અવરોધરૂપ હોય અને પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આ બધા લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા આજના પોસ્ટર હોર્ડિંગ દૂર કરેલા છે. જે ગેરકાયદેસર પોસ્ટરોને હોર્ડિંગો લગાવી દેતા હોય છે એમની સામે કોઈ કાર્યવાહી કરવાની નીતિ બની છે? જી, હમણાં જે એમાં જે કોન્ટેક નંબર આપ્યો હોય એનો સંપર્ક કરી અને જે આ અનધિકૃત રીતે બોર્ડિંગ હટાવે લગાવે છે એમને દંડની જોગવાઈ કરવામાં આવશે. કેટલી દંડની જોગવાઈ આમ અત્યાર સુધીમાં? મહાનગરપાલિકા નક્કી કરશે. ઉચ્ચ કક્ષાએ જે નિર્ણય લેવામાં આવશે એ પ્રમાણે દંડની જોગવાઈ કરવામાં આવશે. તો જે પ્રકારે ગાંધીનગર શહેરમાં ઇલેક્ટ્રિક થાંભલા ઉપર લાગેલા નાના પોસ્ટરો, બેનરો અને મોટા હોર્ડિંગો જે ઊભા કરી દેવામાં આવ્યા છે તેને હાલ દૂર કરવાની કામગીરી જે છે તે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આજ સવારથી આ કામગીરી માટે અલગ અલગ ટીમો જે છે તે કામે લાગી ચૂકી છે. જે પણ લોકોએ આ ગેરકાયદેસર રીતે આ બેનરો અને હોર્ડિંગો લગાવ્યા છે તેમનો સંપર્ક કરવામાં આવશે. તેમને નોટિસ પણ મોકલીને તેમની પાસેથી દંડ વસૂલવાની પણ કાર્યવાહી કરવાની વાત એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર.